ઉત્તરાયણમાં પતંગ ચગાવવા સાથે ગોળ પાપડી ચીકી આરોગવાનું મહત્વ હોવાથી દાંડિયા બજાર ખાતેથી ગોળ ચીકી બનાવી બજારોમાં વેચાણ અર્થે મુકાઈ રહી છે. ઉત્તરાયણમાં પતંગ ઉત્સવ સાથે વિવિધ વાનગીઓ આરોગવાનો પણ મહિમા રહેલો છે, ત્યારે શિયાળામાં ગોળની સીંગ ચણા ટલ્લી ચીકી આરોગવાનો પણ મહિમા હોવાથી દાંડિયા બજારમાં રહેતું ઠાકોર પરિવાર વિવિધ ફ્લેવરની ચીકીઓ બનાવી બજારમાં વેચાણ અર્થે સપ્લાય કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચના વિવિધ બજારોમાં ગોળની તલ્લી મમરા ચણા સહિતની કાજુ બદામની ચીકીઓનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. તો બીજી તરફ ચીકીના વ્યવસાયમાં જીએસટી કે નોટબંધીની કોઈ પણ જાતની અસર જોવા ન મળતી હોવાનું ચીકી બનાવતા લોકો તથા વેપારીઓ જણાવી રહ્યા છે. મારું ભાઈ નાનુભાઈ નામ છે મારું. હું 20-25 વર્ષથી ધંધો કરું છું. ઉત્તરાયણ ટાઈમ પર જરાક ઘરાકો એવું વધારે રહે છે. એમાં નવી નવી વેરાયટી બને, કોપરાની છે, તલની છે, રાજકડાની છે, મમરાની છે, ડ્રાય ફ્રૂટની છે, અંજીર છે, નેવા મસાલાની બને છે, વિવિધ પ્રકારની ચીકીઓ બને છે. પહેલાં કરતાં પહેલાંનો જ ભાવ છે, હમણાં કંઈ ભાવ વધારો કયો થયો નથી. હા, લોકો બહારથી આવે છે, સ્પેશિયલ બનાવવાનો ઓર્ડર પણ આપે છે. અમે ઓર્ડર બનાવી પણ આપીએ છીએ, સ્પેશિયલ પેકિંગમાં કરી આપીએ છીએ અમને. ભાવ હમણાં હોય છે 140-160 લગીનો ભાવ છે. ડ્રાય ફ્રૂટની 800 રૂપિયા કિલો સુધીની છે. રાજકડાની છે, બધું નંગ પર જાય છે. હા, એ 150 રૂપિયા કિલોની આસપાસ રહે છે, 160-150 રૂપિયા કિલો. આમાં ગોળની છે, તલની છે, તલના લાડુ છે, રાજકડાના લાડુ છે, બધી ગોળની આઈટમો વધારે વેચાય છે. મારું નામ ઉષાબેન યોગેશભાઈ બેન્કર છે. હું પટેલ સોસાયટીમાં રહું છું. કેટલા ઘણા વર્ષોથી હું આમની ત્યાંની ચીકી લઈ જાઉં છું. એમના ચીકીમાં ક્વોલિટી અને સારો ભાવ પણ છે, અને સારું વ્યવસ્થિત માલ જોવા મળે છે. થોડોક ભાવ ઊંચો છે, પણ ક્વોલિટી જોવા જઈએ તો સારામાં સારો આપણને માલ મળે છે. એમની ચીકી પરદેશમાં અને ભરૂચમાં, ગુજરાતમાં પણ સારી રીતે એમની સપ્લાય થાય છે.